આજે માનનીય શ્રી સાથે ભારતના અલગ અલગ મુખ્યમંત્રીશ્રીઓનો વિડીયો કોન્ફરન્સ સવારે યોજવામાં આવ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતમાં કોરોનાની સામે જે રીતે લડત લડવામાં આવી રહી છે એનો એક વિસ્તૃત ચિત્ર રજૂ કર્યો હતો માનીય મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને જણાવ્યું કે ગુજરાતમાં ટેસ્ટિંગની કામગીરી ખૂબ જ સઘન રીતે કરવામાં આવી રહી છે સાથોસાથ દરેક મોટા શહેરમાં ઘરે ઘરે જઈને સર્વે અને સર્વેલન્સની કામગીરી પણ સારી રીતે ચાલી રહી છે ગુજરાતમાં એકસઠ જેટલા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ છે જેમાં સાડા દસ હજાર બેડની સગવડ છે એમાં આઈસીયુ અને વેન્ટિલેટરની પણ પર્યાપ્ત માત્રામાં વ્યવસ્થા કરવામાં આવી છે અને કોવિડ કેર સેન્ટરમાં ટૂંક સમયમાં જ વધારાના બેડની સગવડ ઊભી કરવામાં આવશે જેના કારણે ચાલુ અઠવાડિયાના અંત સુધીમાં લગભગ બાવીસ હજાર પાંચસો જેટલા બેડની વ્યવસ્થા ગુજરાત રાજ્યમાં કોવિડ નાઇન્ટીનના મરીજો માટે કરી દેવામાં આવે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને એવું પણ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કારણે જે મૃત્યુ થાય છે એનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને ત્યાર સુધી જે મૃત્યુ થયા છે એનું એક પેટર્ન છે કે પંચ્યાસી ટકા જેટલા જે મોત થાય છે એ કોમોર્બિડિટી એટલે કે હાઈપરટેન્શન ડાયાબિટીસ લિવર કિડની હાર્ટ આવી બીમારીઓવાળા જે મરીજો હોય એમનામાં થાય છે એટલે કે કો મોર્બિડ કન્ડિશન ધરાવતા કોરોના પેશન્ટ્સ એ વધુ પ્રમાણમાં જે મોત થઈ છે એ પૈકી પંચ્યાસી ટકા જેટલી ટકાવારી એવા લોકોની છે જેને કો મોર્બિડ કન્ડિશન હતી એટલે કે એ બીજા રોગોથી પણ પીડાતા હતા બીજું એવું જોવામાં આવ્યું છે કે એંસી ટકા કરતાં વધારે એવા પેશન્ટ્સ મૃત્યુ થયા છે જે અત્યાર સુધીમાં વન ફિફ્ટી વન ડેથ છે એમાં એટી પર્સન્ટ કરતાં વધારે એવા પેશન્ટ્સ હતા કે જ્યારે હોસ્પિટલમાં એ એડમિટ થયા ત્યારે પણ એમનું સિમ્ટમ્સ એ ખૂબ જ સિરિયસ હતા એ લોકો માઇલ્ડ સિમ્ટમવાળા ન હતા અને ખૂબ જ સિરિયસ સિમ્ટમ્સ એમની પાસે હતા જ્યારે એ હોસ્પિટલમાં એડમિટ થયા ત્યારે જેથી આવા કિસ્સાઓમાં પણ મૃત્યુની ટકાવારી થોડીક વધારે રહે છે આ બંને એંગલથી રાજ્યમાં થયેલા મૃત્યુ બાબતમાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનને એનાલિટિકલ વેમાં માહિતગાર કર્યા ગુજરાતના ત્રણ જિલ્લાઓ એવા છે કે જ્યાં હજુ એક પણ કેસ નોંધાયેલા નથી કોરોનાના અને અઢાર જેટલા જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં કેસ છે એટલે કે સ્થિતિ અત્યારે એકવીસેક જિલ્લામાં આપણે કહી શકીએ કે સંતોષકારક અને કંટ્રોલમાં છે એવું પણ વડાપ્રધાનશ્રીને માન્ય મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે લોકડાઉનની મુદ્દા દરમિયાન એપ્રિલ મહિનાના પ્રથમ ત્રણ ચાર દિવસમાં છાસઠ લાખ એનએફએસએ કાર્ડ ધરાવતા કુટુંબોને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે એમને મળવાપાત્ર ઘઉં ચોખા ઉપરાંત ખાંડ મીઠું અને દાળ પણ મફતમાં આપવામાં આવ્યું પછી એપ્રિલના મધ્યમાં એપીએલ વનના સાઠ લાખ જેટલા કુટુંબોને ઘઉં ચોખા દાળ અને ખાંડ એ વિના મૂલ્યે એ જ રીતે સાયન્ટિફિક રીતે વિતરણ કરવામાં આવ્યું ત્યાર પછી પચીસથી ત્રીસની વચ્ચે છછઠ લાખ એનએફએસએ કુટુંબોને સાયન્ટિફિક રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અત્યારે હાલ પણ વિતરણ ચાલી રહ્યું છે જેનાથી પણ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને માહિતગાર કર્યા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત દ્વારા તબક્કાવાર જે નિર્ણયો લેવામાં આવ્યા છે એની પણ વિસ્તૃત રૂપરેખા વડાપ્રધાનશ્રીને આપી હતી જેમાં ખેડૂતો માટે લેવાયેલા નિર્ણયો જેમાં રવિ પાકની લાણી કરવા માટે એને કાપ એને હાર્વેસ્ટિંગ કરવા માટે અને ગોડાઉન કે માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે ખેડૂતોને છૂટ આપવામાં આવી એની વાત થઈ સમર ક્રોપ જે ખેડૂતો લેતા હોય એ પણ પોતાના ખેતર ઉપર જઈ શકે રાત્રે વીજળી મળતી હોય તો રાત્રે પણ જઈ શકે એવી છૂટછાટની વાત કરવામાં આવી ફિશરમેનને માછીમારોને જે રાહત આપવામાં આવી છે એની પણ વાત કરવામાં આવી માર્કેટિંગ યાર્ડ કેવી રીતે ચાલુ કરવામાં આવ્યો પ્રાયર રજિસ્ટ્રેશન સાથે કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે તબક્કાવાર રવિ ક્રોપની ખરીદી થઈ રહી છે એ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ માહિતગાર કર્યું વડાપ્રધાનશ્રીને સાથોસાથ ઉદ્યોગોને જે મંજૂરી આપવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારોમાં અને બાંધકામની જે મંજૂરીઓ આપવામાં આવી છે શહેરી વિસ્તારોમાં ઇન્સ્ટિટ્યુટ લેબર સાથે અને જે દુકાનો ખોલવામાં આવી છે એનો પણ શ્રીએ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને વિસ્તૃત રીતે એનાથી માહિતગાર કર્યા કે કેવી રીતે ગુજરાતમાં જનજીવનને સામાન્ય બનાવવા માટે અને લોકોને મદદરૂપ થવા માટે સરકારે સમયાંતરે તબક્કાવાર કેવી રીતે ઇકોનોમીને મદદરૂપ થવા માટે સારા અને હિંમતભર્યા પગલાં લીધા છે મુખ્યમંત્રીશ્રીએ શ્રી એવું પણ રજૂઆત કરી કે નાના વેપારીઓ મધ્યમ વેપારીઓ જે કર્મચારીઓ છે મજૂરો છે કામદારો છે એને તમામના હિતને ધ્યાનમાં રાખીને લોકડાઉનને એકી સાથે દૂર કરવા કરતાં તબક્કાવાર ધીમે ધીમે કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે જે કંઈ પણ સૂચના મળે એ પ્રમાણે ગુજરાત સંપૂર્ણપણે વર્તન કરશે અને ગુજરાતમાં એ જ રીતે ધીમે ધીમે અને તબક્કાવાર કેસીસની તીવ્રતાને ધ્યાને લઈને આ બધા લોકડાઉનની કાર્યવાહી ધીમે ધીમે થાવી લેવામાં આવશે એવી પણ મુખ્યમંત્રી માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરી છે એક બીજી મહત્વની બાબત છે ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનોને ચાલુ રાખવા માટેની મંજૂરી આપવામાં આવી છે ચાર મહાનગરો સિવાય દરેક જગ્યાએ છૂટક દુકાનો એ ચાલુ થઈ શકે એના માટે શરતો સાથે મંજૂરી આપવામાં આવી છે ઉદ્યોગોને પણ વીસમી તારીખથી ચાલુ કરવા મંજૂરી આપવામાં આવી છે એમાં એવી અપેક્ષા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના કડક રીતે પાલન થાય માસ્કનો ઉપયોગ ફરજિયાતપણે કરવામાં આવે અને સેનિટાઈઝેશનની વ્યવસ્થા બરોબર રીતે રાખવામાં આવે અને આરોગ્યને લગત તમામ પ્રકારની તકેદારી વેપારીઓ અને ઉદ્યોગકારો રાખે જો એવું ધ્યાનમાં આવશે કે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી આરોગ્યને લઈને થોડીક નિષ્કાળજી સેવવામાં આવે છે માસ્કનો ઉપયોગ બરોબર રીતે થતો નથી અથવા સેનિટાઈઝેશનને રિલેટેડ જે કંઈ પણ સૂચનાઓ છે એનું બરોબર પાલન થતું નથી તો જે મંજૂરીઓ આપવામાં આવેલ છે એ મંજૂરીઓ સરકાર પરત પણ ખેંચી લેશે અને દુકાનો અને કારખાનાઓ જે આ નિયમોનું પાલન નહીં કરે એને બંધ પણ કરાવવામાં આવશે જેની સૌએ નોંધ લેવા વિનંતી છે એક બીજું એક સારું જે વાત સારી જે વાત છે કે પચાસ લાખ જેટલા એનએફએસએ કાર્ડ ધરાવતા કુટુંબોના બેંક એકાઉન્ટમાં ડીના માધ્યમથી કોઈ પણ જાતની ફોર્મેલિટી કર્યા વગર કોઈપણ જાતના ફોર્મ ભરાવ્યા વગર પચાસ લાખ કુટુંબોના એકાઉન્ટમાં એક એક હજાર રૂપિયા એપ્રિલ માસ માટે મુખ્યમંત્રી શ્રી દ્વારા જમા કરાવવામાં આવેલ છે અને એ રકમ કુલ લગભગ પાંચસો કરોડ જેટલી થવા જાય છે એ જ રીતે એનએફએસએ કાર્ડ ધરાવતા છછઠ લાખ કુટુંબોને અત્યારે ઘઉં અને ચોખાનું વિતરણ ચાલી રહ્યું છે આજે ત્રીજો દિવસ છે ખૂબ જ સારી રીતે તબક્કાવાર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઘઉં અને ચોખાનું વિતરણ ચાલુ છે અત્યાર સુધીમાં આશરે પચીસ લાખ કુટુંબોને ઘઉં અને ચોખાનું વિતરણ કરી દેવામાં આવેલ છે અને આજે સાંજ સુધીમાં આ આંકડો ત્રીસ લાખ પહોંચે તેવું અમારો અનુમાન છે પ્રેસ કોન્ફરન્સની જે વ્યવસ્થા છે એમાં પણ સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને થોડાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે આવતીકાલથી બપોરે બે વાગ્યે એસેન્શિયલ સપ્લાઈઝ અને સરકારની અન્ય બાબતો માટે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના સચિવ તરીકે હું બે વાગે ઝૂમના માધ્યમથી પત્રકારો સાથે મીડિયાના મિત્રો સાથે સંપર્ક કરશું ત્યારબાદ લો એન્ડ ઓર્ડરની જે પ્રેસ કોન્ફરન્સ છે એ પણ વિડીયો એપના માધ્યમથી ચાર વાગે થશે અને આરોગ્યની પ્રેસ કોન્ફરન્સ હવે દિવસમાં એક વખત સાંજે સાડા સાત વાગે એ પણ વિડીયો એપના મદદથી કરવામાં આવશે એટલે સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવતીકાલથી દિવસમાં ત્રણ વખત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે જેમાં બપોરે બે વાગે મુખ્યમંત્રીના મુખ્યમંત્રીશ્રીના સચિવ તરીકે મારી પ્રેસ કોન્ફરન્સ ચાર વાગે કાયદા અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ડીજીપી શ્રીનું પ્રેસ કોન્ફરન્સ અને સાડા સાત વાગે આરોગ્યને લગતી માહિતી માટે પ્રિન્સિપલ સેક્રેટરી હેલ્થની પ્રેસ કોન્ફરન્સ વિડીયો એપના માધ્યમથી કાલે કરવામાં આવશે આ મહત્વનો નિર્ણય સૌ મીડિયા કર્મીઓના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ લીધેલ છે આજે રાજ્યમાં લગભગ સાડા ઓગણપચાસ લાખ લિટર દૂધનું વિતરણ થયેલ છે અને દૂધનું જે કન્જમ્શન છે એ દિવસે દિવસ વધી રહ્યું છે જે પણ જનજીવન સામાન્ય થઈ રહ્યું છે એનું દોતક છે સાથોસાથ શાકભાજીમાં આજે કુલ આવક લગભગ સિત્તેર હજાર ક્વિન્ટલ જેટલું છે જેમાં બટાકા ડુંગળી ટમેટા અને અન્ય લીલા શાકભાજીનો સમાવેશ થઈ જાય છે અત્યાર સુધીમાં માર્કેટિંગ યાર્ડ ઉપર લગભગ સાત લાખ દસ હજાર ક્વિન્ટલ અનાજની આવક થયેલ છે અને ખેડૂતોને એમનો ઉત્પાદનનો ખૂબ જ સારો અને સુંદર ભાવ મળી રહ્યો છે ધન્યવાદ